Oh,
शंकर प्रभृति विहे देवे सदा वंदिता साक्षात परब्रह्म Oh.
Hare Krishna,
શ્રી હરિની પરમ કૃપાથી માં જગદંબા સ્વરૂપા કુળદેવી માના આશીર્વાદથી સદગુરુ સમાન બાબુ જતી બાપુની પ્રેરણાથી છાયા વડેદરા પરિવારની શુભ ભાવનાથી ભગવાન દ્વારિકાધીશના પરમ સખા સુદામા જ્યાં બિરાજે એવી પોરબંદર નિકટ મેર સમાજ છાયાની અંદર આયોજિત 8 દિવસીય શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના આજે 6 દિવસના બીજા સત્રમાં આપ સર્વે ભક્તજનોના હૃદયમાં બિરાજતા બાલકૃષ્ણને વ્યાસપીઠથી મારા પ્રણામ. કથાનો ત્રિવેણી સંગમ નૈમિષારણ્ય અંદર આ કથા શૌનક આદિ ઋષિઓને સંભળાવે. સુતપુરાણી સુખદેવજી મહારાજ આ કથા રાજા પરીક્ષિતને ગંગાના કિનારે સંભળાવે. મૈત્રેય ઋષિ આ કથા વિદુરજીને પોતાના આશ્રમમાં સંભળાવે. 3 જગ્યાએ કથાનો પ્રવાહ ચાલે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન,
વૈકુંઠમાં ભગવાનના મેલના બે પાર્ષદો જય અને વિજય, સનત કુમારોનો એમને શ્રાપ થયો, ત્રણ વખત તમારે આસુરી યોનિમાં જન્મ ધારણ કરવો પડશે. ત્રીજા જન્મની અંદર આ બંને ભાઈઓ શિશુપાલ અને દંતવક્ર થયા. એમનો ઉદ્ધાર કરવા માટે પરબ્રહ્મ પરમાત્મા મથુરાની જેલમાં અષ્ટમીની રાત્રિએ ભગવાન પ્રગટ્યા. અષ્ટમીના અને અષ્ટમીના પ્રભુ રાત્રિના 12 વાગે ગોકુળ પધાર્યા. નવમીને દિવસે ગોકુળની અંદર નંદ મહોત્સવ થયો. દેખો, નંદ ભયો નહીં, નંદ મહોત્સવ થયો. ઉત્સવ એટલે ઉપર ઉઠવું, ઉત્સવ એટલે બાજુમાં બેસવું. સંસારમાં રહેનારા આપણે બધા કોઈ ક્ષણ એવી આવી જાય કે આપણે ભગવાનની પાસે બેસી ગયા એવું આપણને લાગે, અનુભવ થાય, તો ઉત્સવ એટલે ઈશ્વરની પાસે બેસવું. અને મહા ઉત્સવ એટલે એવો વિશાળ અનુભવ થઈ જાય કે હું તો ભગવાનની સતત નિકટ છું અથવા ભગવાન મારી બાજુમાં છે, એનું નામ મહોત્સવ. આજ નંદ બાબાને ત્યાં મોટો ઉત્સવ થયો. પરબ્રહ્મ પરમાત્માનું પ્રાગટ્ય થયું. 84 કોષમાં પથરાયેલા વ્રજવાસીઓ જેમ જેમ સમાચાર મળતા ગયા એમ નંદાલય તરફ પ્રવાહ વહેવા લાગ્યો. નંદના આંગણામાં ધૂમ મચી છે. ધૂમ મચી છે, હું શબ્દ વાપરું છું, ધૂન કરાય નહીં, ધૂન લાગી જાય એવી ધૂમ મચી, એવી ધૂમ મચી કે બધાનો દેહાધ્યાસ છૂટી ગયો, દેહભાન ભૂલાઈ ગયો. કોણ સાસુ ને કોણ સસરા ને કોણ વહુ ને કોણ દીકરો ને કોણ દેરાણી ને કોણ જેઠાણી ને બધું દેહભાન ભૂલાઈ ગયું. અને બધા એકારે નાચે કૂદે આનંદ કરે ને પોતાની પાસે જે સામગ્રી હતી એ બધી એકાબીજા ઉપર ઉડાડે. નંદ બાબાના આંગણામાં દોય અને દૂધનું કીચડ થઈ ગયું. એટલું દહીં દૂધ ઉડ્યું, એટલું દહીં દૂધ ઉડ્યું. એનો અર્થ એવો થયો, દોય એટલે શું અને દૂધ એટલે શું? શા માટે લોકો દહીં ને દૂધ ઉડાડે છે? એક તો દેહભાન ભૂલાઈ ગયું, કોઈને ભાન ન રહ્યું એટલે ઉડાડે છે. બીજા અર્થમાં ભગવાન મળી જાય પછી કોઈને લૌકિક પદાર્થમાં રસ જ ન રહે, જેના હાથમાં જી હતું એનો ત્યાગ, ઉડાડવા માંડ્યા. ત્રીજો અર્થ એવો થાય, મેં આગલી કથામાં કહ્યું, જ્યારે આવશે ત્યારે કહીશ, કે આપણે જ્યારે ભગવાનનું પૂજન કરતા હોઈએ, સત્યનારાયણનું, કોઈ પણ ભગવાનનું, ત્યારે આપણે ભગવાનને દહીં દૂધ ચડાવીએ છીએ. શા માટે ભગવાનને દૂધ અર્પણ કરવાનું? શા માટે ઠાકોરજીને દહીં અર્પણ કરવાનું? શા માટે આપણે આ બે પદાર્થો એને અર્પણ કરીએ? એનું કારણ છે, મારા ભાઈ બહેનો, દૂધ છે ને એ વાસનાનું પ્રતિક છે. દૂધની અંદર વિજ્ઞાન પણ માને છે કે દૂધમાં વાસનાને વધારવાની શક્તિ છે, આ દૂધનો ગુણ છે. માટે જેણે વાસનાને જીતવી છે એ દૂધનો ઉપયોગ ઓછો કરે. તો દૂધ એ વાસનાનું પ્રતિક છે. હવે ગોકુળની અંદર જેટલી ગાયો છે ને એ બધી ઋષિ રૂપા છે, અને ગોકુળની જેટલી ગોપીઓ છે એ પણ ઋષિ રૂપા છે. કેટલીક ગાયો બનીને આવી, કેટલીક ગોપી બનીને આવ્યા. બધા ઋષિમુનિઓ કોઈ ગાયો બનીને આવ્યા ને કોઈ ગોપી બનીને આવ્યા. ગાયો પણ ઋષિ રૂપા અને ગોપીઓ પણ ઋષિ રૂપા. હવે આ ગાયો અને ગોપીઓ આગલા જન્મમાં બધા ઋષિમુનિઓ હતા, એમણે વાસનાને જીતવા ખૂબ તપ કર્યું, પણ તપથી વાસના મરી નહીં. એટલે એમણે વિચાર કર્યો, તો આ વાસના આપણે કૃષ્ણ અવતારમાં વાસુદેવને સમર્પિત કરી દઈએ તો કેવું? એ અર્થમાં બધા જીવાત્માઓ ઋષિ રૂપા કૃષ્ણ અવતારની અંદર ગોકુળની અંદર ગાયો અને ગોપીઓ બનીને આવ્યા. હવે એણે વિચાર કર્યો, ઋષિરૂપા ગાયના દૂધે વિચાર કર્યો, અથવા તો ઋષિરૂપા ગાયે વિચાર કર્યો કે અમારું દૂધ જો લૌકિક માણસોના પેટમાં જશે, કામી પુરુષના પેટમાં જશે, તો એનો ઉપયોગ કામને વધારવા માટે કરશે. માટે ઋષિરૂપા ગાયોના દૂધે વિચાર કરો, અમારી અંદર જે વાસના રહેલી છે ને વાસુદેવને સમર્પિત કરી દો. એટલે નંદ મહોત્સવ નિમિત્તે બધા દૂધ ઉડાડે છે, જે એકબીજા ઉપર મેંઢા ઢોળવા દેહાધ્યાસ છૂટ્યો, બીજું કારણ આ. અને એ ગોપીઓ પણ ઋષિ રૂપા હતી, એણે વિચાર કર્યો હવે આ દૂધનો ઉપયોગ આપણા માટે ન કરાય, એમાં વાસનાને વધારવાની શક્તિ છે, માટે સમર્પિત કરી દો નંદ મહોત્સવની અંદર. આજ ભગવાન પ્રગટા છે, હવે ભગવાનને આ સમર્પિત કરી, એક અર્થ એ પણ. બીજું, દહીં જે ગોપીઓ લાવેલી એ દહીં ઉડાડે,
કીચડ મચી ગઈ. કીચડ નંદ બાબાના આંગણામાં દહીં દૂધની કીચડ જાતો. દહીંનો અર્થ શું થાય? દૂધ એ વાસનાનું પ્રતીક છે અને દહીં એટલે સંસારના વિષયો જે હું ને તમે ભોગવીએ છીએ, જાત જાતના વિષયો. તો સંસારના વિષયો દહીં જેવા છે. હવે આપણે બધા જાણીએ છીએ દહીં આપણે ખાઈએ ને, ભોગવીએ ને, ત્યારે દહીં મીઠું લાગે એટલે તો બધા દહીં ખાય છે. મીઠું ન લાગે તો કોઈ દહીં ખાત જ નહીં. દહીં ખાઈએ ત્યારે મીઠું લાગે, દહીં ભોગવીએ ત્યારે મીઠું લાગે. પણ આપણને બધાને ખબર છે દહીંનો ગુણ શું છે? તો કે ખટાશ. આપણે બધા જાણીએ છીએ. એટલે તો આપણા મહાન ઋષિ થઈ ગયા, સુશ્રુત ચરક ઋષિ થઈ ગયા. એણે તો ત્યાં સુધી કહ્યું ચાલો દિવસમાં તમે દહીં ખાવી તો બરાબર છે, પણ અમુક ત્રણ વસ્તુ એવી બતાવી એ દિવસના ખવાય રાતે નહીં. કઈ ત્રણ વસ્તુ? મૂળો, મોગરી અને દહીં રાતે નહીં. હાવ ચોખે ચોખ્ખું કહી દીધું, મૂળો, મોગરી અને દહીં રાતે નહીં. આ ત્રણ વસ્તુ રાતના ન ખવાય, દિવસના ખાવ સૂર્યપ્રકાશની હાજરી. તો દહીં, ચાલો લૌકિક વિચાર આવો છે, દહીં છે એ સંસારના વિષયો છે. દહીં ભોગવીએ ત્યારે મીઠું લાગે પણ એનો ગુણ ખટાશ. એમ સંસારના વિષયો હું ને તમે ભોગવીએ ને ત્યાં સુધી મને ને તમને મીઠા લાગે, પણ ભોગવાઈ જાય ને પછી દાંત અંબાઈ જાય એવા ખાટા લાગે. માટે સંસારના વિષયો આપણે શું કરવું? એ કે સંસારના વિષયો રૂપી દહીંને એને ઉડાડી દો, ઠાકોરજીને સમર્પિત કરી દો ભગવાન નિમિત્તે. એ અર્થમાં જેના હાથમાં દહીં આવ્યું એ દહીં ઉડાડે. ટૂંકમાં નંદ મહોત્સવની એવી ધૂમ મચી, એવી ધૂમ મચી, દેહાધ્યાસ બધાનો છૂટી ગયો, દેહનું ભાન ભૂલાઈ ગયું. હા ને મેડા બધા નાચવા ને ગાવા, નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી, એવી ધૂમ મચી, એવી ધૂમ મચી. અને યશોદામાએ લાલાને સુંદર મજાનું પારણું બનાવી લાલાને એમાં પોઢાડ્યો છે. માનો સુંદર ભાવ છે, લાલો ઊંઘી ગયો, હજી કેટલીક કલાકનો થયો છો, સાંભળજો. 12 વાગે પ્રગટો, રાત્રિના ને રાત્રિના પ્રભુ પધાર્યા. 12 વાગે જન્મ થયો અને 4:30 વાગે નંદ મહોત્સવ થયો. નંદ મહોત્સવ બ્રહ્મ મુહૂર્તમાં થવો જોઈએ. સવારના 4:30 થી 6 વાગાનો સમય છે એને બ્રહ્મ મુહૂર્ત કહેવાય. આ બ્રહ્મ મુહૂર્તમાં આપણે જાગવું જોઈએ, બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ. બ્રહ્મ મુહૂર્તમાં જ મારે તમારે હરિને સ્મરી લેવા જોઈએ. આ મુહૂર્ત છે ને એ શ્રેષ્ઠ છે. એટલે જ શાસ્ત્રકારોએ લખ્યું છે બ્રહ્મ મુહૂર્તમાં જે સ્નાન કરે ને એ દેવતાઓનું સ્નાન ગણાય, દૈવી સ્નાન ગણાય. 6 વાગ્યા સુધીમાં, પછી 6 થી 7:30 સુધીમાં જે આપણે નાહીએ ને એ મનુષ્યનું સ્નાન ગણાય. દેવતાઓ બધા 4:30 થી 6 ની વચ્ચે નાહી લે, એટલે આપણે પણ જો 4:30 થી 6 ની વચ્ચે નાહી લઈએ તો એ સ્નાન છે ને એ દેવતાઓના સ્નાન બરાબર દિવ્ય સ્નાન ગણાય. પછી 6 થી 7:30 વચ્ચેનું જે સ્નાન છે ને એ મનુષ્ય સ્નાન ગણાય. 7:30 પછી જે નાહી ને એ આસુરી રાક્ષસી સ્નાન ગણાય. આવું શાસ્ત્રકારો કહે છે. આ તો બધા અનુભવના વિષયો છે, આમાં લખ્યું એ હું તમને કહું. તો મારો કહેવાનો આશય, બ્રહ્મ મુહૂર્તમાં 4:30 વાગે નંદ મહોત્સવ થયો, યશોદામાએ સુંદર મજાનું પારણું બનાવ્યું છે, એનો અર્થ થયો લાલો હજી 4:30 કલાકનો જ થયો છે, એક દિવસનો નથી, 4:30 કલાકનું બાળક છે. હવે કેવું હતું તાજું જન્મેલું બાળક કેવું હોય એની તમે કલ્પના કરો. યશોદાને ખબર નથી આ બ્રહ્મ છે. ભગવાન જ્યારે ગોકુલની અંદર આવ્યા ત્યારે યશોદામાને માયાએ સુવાડી દીધા છે. ભગવાને વિચાર કર્યો કે જો મારી યશોદા માને ખબર પડી જશે કે હું ભગવાન છું, હું બ્રહ્મ છું, તો માં મને પ્રેમ નહીં કરે, મારી પૂજા કરશે, મારી સેવા કરશે. સેવા કરનારા તો દુનિયામાં જાજા છે, પ્રેમ કરનારું મને કોઈ નથી. મારે યશોદા પાસે સેવા નથી લેવી, મારે માનો પ્રેમ કેવો છે એનો અનુભવ કરવો છે. ભગવાન સેવા કરીએ આપણે ભગવાનની, એની સામે કોઈ વિરોધ નથી, પણ સેવા કરતા પ્રેમ છે ને એ મારા ભાઈ બહેનો શ્રેષ્ઠ ગણાય છે. ભગવાનની સેવા તો કેટલાય કરે, નથી કરતા, કેટલા બધા કરે, પણ ભગવાન કે મને પ્રેમ કરનારા કેટલા. મારે આ જન્મમાં અનુભવ કરવો છે કે માનો પ્રેમ કેવો. જો મને ખબર પડી ગઈ કે હું ભગવાન છું તો એ મારી સેવા કરશે, આરતી કરશે ને ચંદન ને તિલક ને હાર ને બધું કરશે. એ બધું
પણ મને પ્રેમ નહીં કરે. આ જન્મમાં મારે જોવું છે કે માનો પ્રેમ કેવું હોય. બ્રહ્મને પણ ઈચ્છા થાય, જુઓ તો ખરા, કે મારે અનુભવ કરવો છે કે માનો પ્રેમ કેવું હોય. મા તત્વ કેટલું મહાન છે તમે વિચાર તો કરો. બ્રહ્મને ઈચ્છા થાય કે માનો પ્રેમ કેવો છે એનો મારે અનુભવ કરવો છે. અને ખરેખર મા એ મા છે મારા ભાઈ બહેનો. મા તત્વનો કેટલું વખાણ કરું, જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે મા તત્વના. તો બાપ મારો કહેવાનો આશય, યશોદા માએ અને ઓમે બ્રહ્મ જ્યારે ધરતી ઉપર સાકાર ધારણ કરીને આવે, આકાર ધારણ કરીને આવે ને, ત્યારે શુદ્ધ બ્રહ્મનું પ્રાગટ્ય થતું નથી. ધ્યાન દેજો, હું તમને દાખલો આપું. તમે સોને ત્યાં સોનાનું ઘરેણું બનાવવા જાઓ, આભૂષણ સોની, ભલે તમને એમ કે હોડાની છે ને આમ છે ને બાવ, પેલું જે કાંઈ કેરેટ 22 કેરેટ જે કાંઈ, એટલે કે સોનું બહુ શુદ્ધ છે એમ આપણને સોની કહે. પણ એક વસ્તુ સમજી લો, શુદ્ધ સોનામાંથી ઘરેણું કોઈ દિવસ બને જ નહીં. કારણ કે શુદ્ધ સોનું છે ને એ સોનું કઠોર છે. હવે ઘાટ એને આપવો હોય તો થોડુંક પોચું બનાવવું પડે કે ન બનાવવું પડે, આ હકીકત છે. તો સોની શું કરે, એને પોચું બનાવવા થોડુંક ત્રાંબુ નાખે. એ ત્રાંબુ છે ને એ નરમ છે, સોનું છે એ કડક છે. શુદ્ધ સોનામાંથી કોઈ દિવસ ઘરેણું બને જ નહીં, એમાંથી ઘાટ બને જ નહીં. થોડું એમાં ત્રાંબુ ભેળવવું જ પડે, પછી વધારે ભેળવી દે તો એ હોનીનો વાંક છે, એમાં આપણો વાંક નથી. પણ શુદ્ધ સોનામાંથી ઘરેણું ન બને, ન બને ને ન બને. કોઈ તમને કહેતા હોય કે હોળાની છે ને 22 કેરેટ છે ને, તો એ હરી હરી ભજો. એવી રીતે શુદ્ધ બ્રહ્મ છે એ નિરાકાર છે. શુદ્ધ બ્રહ્મ નિરાકાર, એને આકાર આપવો હોય તો એમાં માયાની ભેળસેળ કરવી. જ્યાં સુધી માયાનો આશ્રય ન લે ત્યાં સુધી ભગવાન પણ આકાર ધારણ કરી શકતા નથી. એટલે જ્યારે જ્યારે ભગવાનના અવતારો થયા ને ત્યારે માયાનો આશ્રય લઈને પ્રભુ પધાર્યા છે. ભગવાને વિચાર કર્યો કે હું શુદ્ધ બ્રહ્મરૂપે પ્રગટ થાવ ના તો દુનિયા મને ઓળખી જાય, માટે લાવ માયાનો આશ્રય કરું એટલે દુનિયા મને ઓળખી ન શકે. જો ઓળખી જાય ને તો મારી પાછળ પડી જાય, મારે જે લીલા કરવી હું ન કરી શકું. એટલે ભગવાન શુદ્ધ બ્રહ્મનું પ્રાગટ્ય નથી. યશોદા માને તો એમ જ છે કે 60 વર્ષે મારો દીકરો થયો અને આ મારા ગોવાળિયાનો છોકરો છે, એને ખબર નથી આ બ્રહ્મ છે. એટલે માને એવો પ્રેમ ભરાણો, એવો એક તો મોટી ઉંમર સંતાન થાય અને એમાંય દિવ્ય ઠાકોરજી જ્યારે દીકરો બનીને આવે અને એમાંય કૃષ્ણ અવતારમાં તો મારો વાલો 16 કળાએ ખીલો છે, સર્વાંગ સુંદર. તમે વિચાર તો કરો, એક અંગમાં તમને ખામી ન દેખાય કૃષ્ણના, એવો સુંદર, એવો સુંદર, એવો સુંદર. શું એના રૂપનું વર્ણન કરવું, રૂપ માધુરીનું શું વર્ણન કરવું કૃષ્ણનું. સુખદેવજી જેવા યોગી પણ જો એમાં એના રૂપ માધુરીમાં ફસાઈ જતા હોય તો આપણું તો શું મેર ભાઈ બેન. તો બાપ યશોદા માએ એને તો એમ કે આ મારો સામાન્ય દીકરો હજી 4.5 કલાકનો ને બાર દેકારા બોલે, એને તો દેકારા લાગે છે. ઓલા એની રીતે દેહાધ્યાસ છોડીને એને ધૂમ મચાવે છે બધા આંગણામાં અને યશોદાએ બારણું બંધ કરી દીધું, સુંદર મજાનું પારણું લીધું, લાલાને એમાં પોઢાડ્યો અને માં હાલડું ગાતા ગાતા લાલાને સુવાડે છે. દેખો મેરે ભાઈ બહેન, બ્રહ્મની માં છે, માનો પ્રેમ મેરે ભાઈ બહેન. એના માટે શું કહેવું, માં જ્યારે બાળકને સુવાડે ને ત્યારે હાલડું ગાયને સુવાડે છે. અને ધ્યાન દેજો, પહેલાની માતાઓ ઉઠાડતા ને તો પ્રભાત્યા ગાયને ઉઠાડતા. યશોદા માં સુવાડે હાલરડું ગાયને, ઉઠાડે પ્રભાત્યું ગાયને. હજી ક્યાંક ક્યાંક હાલરડાઓ કોક કોક માતાઓને આવડે છે, ક્યારેક હુવાડે ને બાળકને ત્યારે હાલરડા ગાય છે. બાકી તો બિવરાવી બિવરાવીને હુવાડે, બિવરાવે છોકરાને. હો છોકરું હું તું ને હાલરડું ગાવ ને હમણાં હોઈ જશે. હાલરડાનો અર્થ શું થાય, શબ્દ ગુજરાતીના શબ્દો આપણે બોલીએ પણ અર્થ તો સમજતા જ નથી. હાલરડા શબ્દમાં 2 શબ્દ છે, છેલ્લો શબ્દ આવે રડું, હાલ રડું, છેલ્લો શબ્દ રડું અને પેલા 2 અક્ષર છે હાલ. બાળકને હું કે એમાં ખબર છે, હાલરડું ગઈ ત્યારે હાલ હું રડું, હું રડું, હાલ હું રડું. અને દીકરા તું જંપીને હોઈ જા, એનું નામ હાલ રડું, હાલ રડું. હવે તો છોકરાને બિવરાવી બિવરાવીને હું ઉડાવે હોઈ જા. મીંદડો આવ્યો, બાઘડો આવ્યો, 70 હિંગો આવ્યો, 70 હિંગો એ એલા 70 હિંગડા કોઈને હોય, પણ માતાઓ એવા ડરાવે, એવા ડરાવે. ઓહો, પણ ઘણા ભારાડી એવા હોય,
માં એમ કહે ને મીંદડો આવ્યો હોય જા ઘણા તોયનો હોય, બીજી ભાઈતના હોય ઘણા છોકરા. પછી માં શું કહે એના પતિને, ઊભા અહીં બેઠા છો તો જરીક મીંદડો બોલાવો ને, અને ઓલોય બોલાવે મ્યાઉ. એટલે એની માં શું કહે, જો હા શુકલો આવ્યો હવે હોઈ જા, ઓલાને પીસાડાને મીંદડો બનાવે છોકરાને હુવાડો. એના કરતા હાલરડા ગાવ ને, હાલ હું રડું અને દીકરા તું હોઈ જા. માં રડે ને દીકરાને હુવાડી દે, એ માં તત્વ છે મેરે ભાઈ બેન. બાળક રડે ને માની આંખમાં આંસુ આવે, આ માં તત્વ. હવે તો ડરીને ડરીને હુવાડે. પછી મોટા થઈને શિવાજી જેવા ન થાય, શિવાજી જેવા દીકરા જોતા હોય તો એને રામ અને લક્ષ્મણની વાતો સંભળાવો, એની શૂરવીરતાની વાતો. હાલરડામાં જ, હાલરડામાં જ સંસ્કારો પાઈ દો મેરે ભાઈ બેન. આપણા સંસ્કારો હતા, હવે હાલરડા ભૂલાઈ ગયા. કદાચ લૌકિકમાં બાળકને હાલરડું ગાઈને સુવાડતી હશે, પણ યશોદા તો જ્યારે જગાડે ના ત્યારે પ્રભાત્યું ગાઈને જગાડે. બાળકને આવી રીતે સુવાડો, આવી રીતે ઉઠાડો મેરે ભાઈ બહેન, બાળક છે ને સંસ્કારી થશે. પણ હવે ખબર નહીં, હાલરડા આવડતા હોય તો આવડતા હોય, બધાને આવડે હવે એવું નથી રહ્યું. એ ટેપમાં ટીવીમાં ભયંકર ગીતો સાંભ વાગતા હોય ને, એ સાંભળી સાંભળીને છોકરા હોવે ને જાગે નહીં, બધું એમાં એમ આવી જાય. તો ટૂંકમાં સંસ્કાર વગરના બાળકો થાય છે. તો બાપ યશોદામાંએ લાલાને સુવાડી દીધો, અને માં હલરડું ગાતી 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 માં લાલાને સુવાડે છે. અને બારણામાં ઓલી બધી ગોપીઓ નંદ મહોત્સવમાં જે મગ્ન બની હતી ને, એમાંથી એક ગોપીએ કહ્યું, અરે પણ આ નંદ ભાઈઓ જેના માટે થાય છે એ ક્યાં? આપણે જેના દર્શન માટે આવ્યા એને તો યશોદા બહાર જ નથી કાઢતી, આ કઈ જાતનો નંદ મહોત્સવ? વરરાજા વગરની જાન હારી લાગે જેના નામનો નંદ મહોત્સવ, એ તો ઓરડામાં. એટલે એક ગોપીએ કહ્યું, હાલો 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 ઓરડો ખખડાવી. અને ઓરડાની હાકર ખખડાવીને યશોદાનું, એ કોણ ખખડાવે મારો લાલો ઉઠી જશે, 60 વર્ષે દીકરા થાય એ માની હું દઈશ. એ કેવું હાંચવે બાળકને, કેવું હાંચવે તમે જુઓ તો ખરા, માનો પ્રેમ છે આ. અને એટલે જ ભગવાનની ઈચ્છા થઈ કે માનો પ્રેમ કેવો છે, આ જન્મમાં મારે મારે અનુભવ કરવો છે. આ માં તત્વ છે મારે ભાઈ બહેન. માં એ તો માં છે, જેની જેની પાછળ માં શબ્દ લાગે ને એ પણ ગુણકારી છે. હું તમને દાખલો આપું, ગમે એવું પેટમાં દુખતું હોય અજમા એક ફાકડી ખાઈ જાવ ને તમને પેટમાં એવી નિરાશ થઈ જાય, કારણ કે માં શબ્દ લાગે. બીજું એનાથી વધારે કોના માં, ઓલી સિગરેટો નથી પીતા, મજા આવતી હશે તો પીતા હશે ને, એમાંય માલ. ચૂરમાં ચોખા ઘીના લાડવા, ચૂરમાં નામ લીધું તા જુઓ તો ખરા, એમ થાય કે એકાદા બે ડીશમાં આવી જાય તો કેવી મજા આવી જાય. નામ લઈએ ને તમે જુઓ તો ખરા, આનંદ આનંદ થઈ જાય, ચેરો ખીલી ઉઠે હો. અમુક અમુક નામ એવા છે. તો મારો કહેવાનો અર્થ, જેની જેની પાછળ માં લાગે એમાં પણ આટલી મજા છે. આગળ કહું, સિનેમાં મજા આવતી હશે તો જ જતા હશે ને માણસ જોવા, હે નકર રૂપિયા દેવાના અંધારામાં બે હું જુઓ તો ખરા, હા અંધારું કરી નાખ્યો થિયેટર, પણ હવે મજા આવતી છે તો જાતા હશે. તો માં શબ્દમાં આટલી તાકાત છે મારે ભાઈ બહેન. એટલે બ્રહ્મને પણ આજ ઈચ્છા થાય કે માં તત્વ કેવું છે એનો મારે અનુભવ કરવો છે. ને ખરેખર માં એ માં છે મારા ભાઈ. એટલે તો આપણા શાસ્ત્રકારોને લખવું પડ્યું, શું લખવું છે? ભાઈ મરે ભવ સાંભરે, કે ભાઈ મરે ભવ સાંભરે, અને બેની મરે દસ જાય. આપણો ભાઈ ગુજરી જાય ને તો આખો ભવ આખો જન્મારો આપણને સાંભરે. આ તત્વ છે, ભાઈ બહેન નો પ્રેમ છે. તો ભાઈ મરે ભવ સાંભરે, કે ભાઈ મરે ભવ સાંભરે, અને બેની મરે તો દસ જાય. જો બેન ગુજરી જાય તો આપણે બેન જ્યાં સાસરે હોય ને પછી દિશામાં આપણે જવા પણ રહેતું જ નથી કે હવે મારી બેન જતી રહી, હવે ત્યાં જઈને શું કરવું. તો ભાઈ મરે ભવ સાંભરે, કે ભાઈ મરે ભવ સાંભરે, અને બેની મરે દસ જાય. પણ નાનપણમાં જેની મા મરે એને ચારે દશું ના વાવા. માં તત્વ છે મારે ભાઈ બહેન. માટે મોઢે બોલું માં, કે મોઢે બોલું માં તો મને સાચે નાનપણ સાંભરે, પછી આ મોટપની બધી મજા મને પડ
વિચારતો કરો, કોઈ આ સામાન્ય ગોવાળિયો નથી, આ સાક્ષાત બ્રહ્મ બાળક બનીને આવ્યો છે. પણ મારે આ જન્મમાં અને મેરે ભાઈ બેન કૃષ્ણ અવતારમાં કાનુડાએ યશોદા માને જે પજવા છે, ઓહો આ અનુભવ કરે જ લેવો છે માનો. કેવા પજવા, કેવા પજવા, માને નિરાત નથી લેવા દે. સાકળ ખખડી દરવાજાની માં ઉભા થઈ ગયા, કોણ ખખડાવે છે? આ ઋષિ રૂપા ગોપીઓ છે બધી. આજ બ્રહ્મની સાકળ, બ્રહ્મના દરવાજાની સાકળ ઋષિ મુનિઓ ખખડાવી રહ્યા છે, ગોપીઓ બની બનીને. ઉઘાડ માં કમાડ, અને યશોદાએ કમાડ ઉઘાડ્યું, તાતો ટોળું બધું અંદર થઈ અવાજ કરતું નહીં, હો મારો લાલો હોઈ ગયો છે, મારો લાલો સૂતો છે, મારો દીકરો સૂતો છે, મારો બાપ સૂતો છે. માના જે વિશેષણો હોય મારા ભાઈ બહેનો દીકરા પ્રત્યેના, અદ્ભુત પ્રેમ, મા તત્વ અદ્ભુત પ્રેમ. માટે આમાં જેના જેના મા જીવે ને એની સેવા કરી લેજો. કોઈ માતાજીઓની મંદિરે જવાની જરૂર નથી, કોઈ સુંદરીઓ ઓઢાડવાની જરૂર નથી. જેને જેને મા તત્વ જીવે એની સેવા કરી લ્યો. જે ઘરની અંદર માની આંખમાંથી આંસુ પડે એ ઘર ઘર નથી, એ મહાન છે. સાંભળી લેજો મારે ભાઈ, મંદિરોમાં ઠીક જવું મારો કોઈ વિરોધ નથી, પણ મા દુખી હોઈને આપણે મંદિરોમાં રખડીએ એ ભગવાનને ન ગમે. માટે જેની હું તો મારા તો નસીબ ફૂટી ગયા મારે ભાઈ બેન, માએ મારી ખૂબ સેવા કરી, ખૂબ મને જતન કરીને ઉછેર્યો. પણ અમારો વારો આવ્યો તો માં વેલા જતા રહ્યા. દેખો ભાગ્યશાળી હોય ને એની માં જીવતી, અમારા તો નસીબ ફૂટી ગયા. દેખો એટલે જ હું જ્યારે જ્યાં જ્યાં વ્યાસપીઠ ઉપર બેસું ને તો મારી માં જે નાનપણમાં ભાગવત વાંચતી ને એવું બાજુમાં રાખીને બેહો. ખોલા ખોલી એમ ખોલાય એમ નથી, કારણ કે પાના એટલા જૂના થઈ ગયા, એટલા જૂના થઈ ગયા છે, અડીએ ને તો જર્જરિત થઈ જાય, ફાટી જાય. એટલે અહીંયા હું રાખું, કપડું ઢાંકીને બાજુમાં રાખું ખરું, કારણ કે એ ભાગવતજી બાજુમાં જે છે ને મારી બાજુમાં, એમાં મારી માનો હાથ ફરેલો છે મારા ભાઈ બહેન, આમાં મારી માનો સ્પર્શ થયેલો છે. એટલે જ્યારે જ્યારે હું ભાગવતજી વાંચું ને બાજુમાં હોય ને તો મને એમ થાય હું એકલો નથી, મને હિંમત રહે મારી માં મારી પાસે બેઠી છે. જ્યાં ભૂલ થશે ને આ માં મારી માં મને શીખવાડશે, દીકરા અહીંયા આમ બોલવાનું છે. બાકી હું આમાં આમ આને ખોલી હગાય એમ નથી મારે ભાઈ બહેન. મારી માની સતત હાજરી છે, મારી યાર સતત હાજરી છે, દરેક વ્યાસપીઠ પર મારી માની પોથી પધરાવું પધરાવું ને પધરાવું. અડાય એમ નથી, વર્ષો વીતી ગયા, નસીબ ફૂટી ગયા. માટે જેને જેને માં છે ને મારા ભાઈ બહેનો, જેટલી સેવા થાય ને એટલી કરી લેજો. કામ છે એણે એણે પોતાનો હાડકા માંસ રુધિર નીચોવી નીચોવીને આપણા દેહનું સર્જન કર્યું. જુઓ તો આના ઋણમાંથી કેમ છૂટવું, તમે મને જવાબ આપો. દરેકના ઋણમાંથી છૂટી શકાય, માના ઋણમાંથી કોઈ દિવસ ન છૂટી શકાય મારા ભાઈ, કોઈ દિવસ ન. કારણ તમને એમ થાય કોક દીક બાપનો તો મહિમા ગાવ, શાસ્ત્રીજી ઠીક છે બાપનું મહત્વ જીવનમાં છે એની ના નહીં મેરે ભાઈ બેન, બાપનું પણ જીવનમાં એક સ્થાન છે, એને વંદન કરવાના, એને સાચવવાના છે. પણ માને વિશે સાચવો, એનું કારણ છે બાનો પ્રેમ છે ને મારા ભાઈ બેન, એ પૂર્ણ પ્રેમ છે. બાના પ્રેમમાં ક્યાંય કચાશ નથી. હું તમને દાખલો આપું, બા શબ્દ તમે બોલો, બા તા તો આખું મોઢું ભરાઈ જાય. દેખો માં આખું મોઢું ખુલે, આખું મોઢું ભરાઈ જાય. બાપા, બા બોલીએ ખુલે, પા બોલીએ તો બંધ થઈ જાય. એ બાપા, બાનો પ્રેમ પૂર્ણ પ્રેમ છે, અને બાપાનો પ્રેમ બાપા એટલે પા ભાગનો છે. પિતાનો પ્રેમ હોય જ સંતાનો ઉપર, પણ બાના પ્રેમની તોલે બાપનો પ્રેમ ન આવી શકે. ગોડે નો વિતરું દાખલો આપું, આખો દિવસ માં ઢહેડો કરે, આખો દિવસ ઘરનો ઢહેડો કરે માં, રાત્રિના થાકી જાય. બાળક નાનું હોય, ઘોડિયામાં હુવાડ્યું હોય, હિંચકો નાખીને માં એને પોઢાડે, અને કદાચ માં કોઈ દી હુવે જ નહીં હો રાતમાં, ગમે એટલી થાકી હોય તો. ઘોડિયામાં બાળક સૂતું છે પણ માનું મન ઈ ઘોડિયામાં જ હોય, ધ્યાન દેજો. પણ કદાચ માની લો કે અતિશય થાકને કારણે માને કદાચ જોલું આવી ગયું. માની નીંદર કેવી હોય, બાળક નાનું હોય ત્યારે કાગા નીંદર હોય, કાગા નીંદર. માં નિરાતનો શું,
થોડીક વાર થાય તો જાગે, થોડીક વાર થાય તો જાગે. એ મારું છોકરું નિરાતે સૂતું છે ને, વારે વારે જોઈએ રાખે. આ માનો પ્રેમ છે. પણ માની લો કે કદાચ માને નીંદર આવી, આવે જ નહીં પણ ધારો કે આવી ગઈ, બહુ થાકી છે આજે, અને રાત્રિના બાળક રડે, તો એને છાનું કોણ રાખે? તમે મને જવાબ આપો, કોણ છાનું રાખે? કદાચ માને ઊંઘ આવી જાય ને બાપાની નીંદર ઊડી જાય ને, તો એ હિંચકોનો નાખે, હો મારો વાલો આ, એ ઓને જગાડે, ઉઠ તારો ઉઠો, તું નાખ ના તારો નથી. એ કહે તો હિંચકો બિસાડીને નિરાતે હોવા દે ને, પણ એ ન હોવા દે, એ ઉઠાડે તારો ઉઠો. આ આટલો તફાવત છે. હજી એક દાખલો, બાળક માંદું પડે અને માં એને કડવી કડવી દવા પાતી હોય ને, ત્યારે શું કરે માં ખબર છે? ચમચીમાં પાણી નાખીને દવાને ઘોરે. ઓલું બાળક બિસાડું ના પાડે, માં મને બહુ કડવી લાગે, માં મને, તો માં શું કરે? પહેલાં આંગળી બોળીને પોતે ચાખે અને બાળકને એવી રીતે દવા પાઈ દે, આમ એવી રીતે દવા પાઈ દે, આમ જો બેટા કડવી હોય તો મને ન લાગે, એમ કરીને માં કડવી દવા પહેલાં ચાખે ને પછી હળવે હળવે ફોહ લાવીને છોકરાઓને પાઈ દે. એની જગ્યાએ બાપાને દવા પાવા બેહાડજો. ઓલા બળદને નાયરનો પતો હોય તેલની ભરીને, એમ હો આમ મોઢું પકડીને ફાડીને પછી એવો રેડે એવો રેડે, બીજા ન કરે એક ભાઈડી, એટલે આમ પોવાય. આ માના ને બાપના પ્રેમમાં તફાવત છે. એનો અર્થ એવો નહીં કરતા પિતાજીને બાળક પ્રત્યે પ્રેમ નથી, પણ મમતાની અંદર આટલો તફાવત છે. મેરે ભાઈ બહેન, માની તોલે બાપ ના આવી શકે, આ હકીકત છે. માટે જેને જેને મારા ભાઈ બહેનો મા તત્વ જીવે છે ને, એની જેટલી સેવા થાય એટલી કરજો, જેટલી સેવા થાય એટલી કરજો. માં છે ને એ જ ઈશ્વર છે, એ ભગવાનનું રૂપ છે. એક વખત ભગવાન શેષ નારાયણ ક્ષીરસાગરમાં ભગવાન શેષની પથારી કરીને નારાયણ સૂતા છે. એક દિવસ એનો પ્રેમ, ભગવાનનો પ્રેમ ભગવાનની પાસે આવ્યો અને ભગવાનને કહેવા લાગ્યો કે પ્રભુ તમે દર વખતે તમે જ અવતાર ધારણ કરો, અમારે તો પાછળ પાછળ આવવાનું, દુનિયાની અંદર તમારું એકનું જ મહત્વ, તમારા જ ગુણગાન ગાવાય, અમારા તો ગુણગાન ગવાતા જ નથી કોઈ દિવસ. ભગવાનના પ્રેમે ભગવાનને કીધું. તો ભગવાને કહ્યું એક કામ કર, જા હું અહીંયા હું તો આ વખતે તું એકલો અવતાર ધારણ કર જા. અને ભગવાનનો પ્રેમ ધરતી ઉપર આકાર ધારણ કરીને આવ્યો, અવતાર ધારણ કર્યો. એ પ્રેમે જે અવકાર આકાર ધારણ કર્યો ને, એનું નામ માં. આ ભગવાનના પ્રેમની મૂર્તિ છે મારા ભાઈ બહેન, ભગવાનના પ્રેમની મૂર્તિ એટલે માં. માં જોજો, એહી વરહ નહીં થાય ને, દીકરો જુવાન થઈ જશે, ઘેરે વહુ આવી જશે, આખું ઘર જમી લે, પણ માં નહીં ખાય. મારો દીકરો આવે પછી ખાઈશ, એ માં પ્રતીક્ષા કરતી હોય. આ માં તત્વ છે મારે ભાઈ બહેન. માના તોલે કોણ આવી શકે? તો ભગવાનના પ્રેમની એ મૂર્તિ ન સમજાય, દિલીપભાઈનું કયું ન સમજાણું, તો એક કવિની પંક્તિ સમજાવું તમને મારા ભાઈ. પ્રભુ ન્યાયે પ્રેમ તણી મૂર્તિ રે લોલ, પ્રભુ ન્યાયે પ્રેમ તણી પોતરી રે લોલ, પ્રભુ ન્યાયે પ્રેમ તણી પોતરી રે જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે બોલ, જગથી જુદેરી એની જાત જો જનની જોડ સખી નહીં જડે. તમે કલ્પના તો કરો, નવ નવ મહિના જે મારો તમારો ભાર વેંઢારે જુઓ તો ખરા મારા ભાઈ બહેનો, આની તોલે બીજું કોણ આવી શકે? અને બાળક નાનું હોય, માનું દૂધ પીતું હોય, અને એ બાળક માંદું ન પડે એટલે માં બધા સ્વાદોને જતા કરે, હું ખાઈ સ્વાદ લઈશ તો મારું બાળક બીમાર પડી જશે. તો પ્રભુનાયે પ્રેમ તણી મૂર્તિ, અને પ્રેમ તણી પૂતળી, અને જગથી
જુદેરી એની જાત જો જમીની આ જોડ શકી નહીં જડે કવિએ કોઈને પૂછ્યું કે કવિરાજ દુનિયામાં મીઠામાં મીઠી વસ્તુ કઈ, શીતળમાં શીતળ વસ્તુ કઈ, તો ખેડૂને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારે માટે મનગમતી સૌથી ગમતી વસ્તુ ખેડૂતો શું છે, તો ખેડૂતોએ જવાબ આપ્યો અમારા માટે તો મેહુલા મીઠા ગણાય, વરસાદ વરસે એટલે ખેડૂ આનંદમાં આવી ગયો, અમારા માટે મેહુલા એ મીઠાશ છે. પછી કોઈ બીજાને કવિએ પૂછ્યું તો એમ કહ્યું દુનિયામાં વરસાદ નહીં મીઠામાં મીઠું તો મધ છે, મધ મધ જેવી કોઈ બીજી મીઠાશ નથી. કવિએ કહ્યું રેવા દો રેવા દો, એક વસ્તુ એવી છે એ મેહુલા ને મધ કરતા મીઠી છે. કઈ? આ મીઠા મધુને એ મીઠા મેહુલારેલો, મીઠા મધુને મીઠા મેહુલારેલો, પણ એથી એ મીઠી છે મોરી સખી નહીં જડે. એટલે માને માની જ ઉપમા આપવામાં આવે. આપણે એમ કહીએ કે ભાઈ કોફી કેવી, તો કે ચા જેવી. ચા કેવી, તો કે કોફી જેવી. ખાંડ કેવી, તો કે હાકર જેવી. હાકર કેવી, તો કે ખાંડ જેવી. એકબીજાનું ઉદાહરણ દઈ શકાય, પણ માને માટે એકય ઉદાહરણ દુનિયામાં છે જ નહીં. માં કેવી, તો કે માં જેવી. માને બીજું વિશેષણ આપી, માં તે માં, એના માટે બીજું વિશેષણ જ નથી.